नमस्कार विद्यार्थी मित्र, हूँ आशीष पंचाल। फरीथी आप सबनों हार्दिक स्वागत करूँ छूँ मारी यूट्यूब चैनल इजी एंड हैप्पी एज्युकेशन में। आज आप बात करीशू वनस्पतिओं में बीजाणु सर्जन और तेमा सर्जाता जे बीजाणु छे ए बीजाणुओना प्रकारों। तो चलो चालू करिए मित्र, बीजाणुओना प्रकारों की जो बात करिए तो बीजाणु सर्जन एटले शुं, सौथी पहेला तो ये समझी लो। लास्ट टाइम आपणे वात करेली छे के બીજાણુ સર્જન એટલે તો સજીવો જે છે એ સજીવો પોતાને સામાન્ય પરિસ્થિતિ કે વિપરીત પરિસ્થિતિમાં બીજાણુઓનું સર્જન કરે છે અને એ બીજાણુઓનું સર્જન કરીને નવી સંતતિ ઉત્પન્ન કરે છે। તો સજીવો આ રીતે બીજાણુઓનું સર્જન કરીને નવી સંતતિ પેદા કરવાની જે ક્ષમતા ધરાવે છે તે પ્રક્રિયાને બીજાણુ સર્જનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એ બીજાણુઓ જે સર્જાય છે એ બીજાણુઓના પ્રકારોની આપણે આ વાત કરવાની છે। તો બીજાણુઓ જે છે એ બીજાણુઓના પ્રકારો નોર્મલી તેની રચના અને તેના જે સ્વભાવ જે લક્ષણ જે છે લક્ષણોને આધારે આપણે તેના પ્રકારો પાડી શકીએ છીએ। તો નોર્મલી અહીંયા હું સરળ રીતે સમજાવું તો વાત કરું તો બીજાણુઓના પ્રકારો જે છે એ બે પ્રકારે પાડી શકાય છે। એક છે તે તેની ચલિતતાને આધારે અને બીજું છે તેની રચનાને આધારે। જો ચલિતતાને આધારે વાત કરીએ તો ચલિતતાને આધારે કોઈ પણ બીજાણુઓની રચના તમે જુઓ તો તેમાં ચલિતતા છે કે નહીં, એટલે કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કઈ રીતે રસ્તો અપનાવે છે તેના આધારે તેના પ્રકારો પાડવામાં આવે છે। નોર્મલી ચલિતતાને આધારે જો વાત કરવામાં આવે તો જો બીજાણુઓની રચનાઓમાં તેની ફરતે કસા પક્ષમાં જેવી રચનાઓ હોય તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે। જો તેની અંદર કસાઓ જેવી રચનાઓ આવેલી હોય તો તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે। આવા પ્રકારના બીજાણુઓને ચલિત બીજાણુ અથવા તો ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઝૂસ્પોર તરીકે પણ ઓળખી શકાય છે। બીજા નંબરમાં વાત કરીએ તો અચલિત બીજાણુ, તો અચલિતતાને આધારે જો વાત કરીએ તો બીજાણુઓ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેને કોઈ માધ્યમની જરૂર પડે છે, તેઓ સરળતાથી જઈ શકતા નથી। તો તેવા પ્રકારના બીજાણુઓ જે છે એને આપણે અચલ બીજાણુ અથવા તો કોનિડિયો સ્પોર તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે જો રચનાઓની વાત કરીએ તો રચનાઓમાં જો બીજાણુઓ સમાન દેખાતા હોય તો તેવા બધા જ બીજાણુઓને સમબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે અને જો બીજાણુઓની રચના જુદી જુદી હોય તો તેવા પ્રકારના બીજાણુઓને વિષમબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે। તો આમ રચનાને આધારે અને ચલિતતાને આધારે આપણે બીજાણુઓના બે પ્રકારો પાડીશું, એક છે ચલ બીજાણુ અને અચલ બીજાણુ અને બીજું છે સમબીજાણુ અને વિષમબીજાણુ। વિસ્તારપૂર્વક જોઈએ આપણે મિત્રો તો બીજાણુ સર્જનની વહેલા તો વાત કરી નાખીએ તો વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિ દરમિયાન, બરોબર છે, યાદ રાખજો મિત્રો, વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિ દરમિયાન વિભિન્ન પ્રકારના બીજાણુઓ સર્જાય છે, બરોબર છે। અલિંગી પ્રજનન પદ્ધતિ જ્યારે વનસ્પતિઓમાં જોવા મળે છે ત્યારે વિભિન્ન પ્રકારના બીજાણુઓ જે છે સર્જાય છે। નોર્મલી આ જે બીજાણુઓ જે છે એને આપણે બે પ્રકારોમાં વિભાજિત કરી શકીએ છીએ। આગળ આપણે ચાર્ટમાં વાત કરેલી જ છે, એ ચાર્ટમાં તમે સરળતાથી જોઈ શકો છો। અત્યારે આપણે વિસ્તારપૂર્વક વાત કરીએ છીએ તો પહેલો પ્રકાર છે ચલિત બીજાણુ જેને ઝૂસ્પોર તરીકે ઓળખી શકાય છે અને બીજો છે અચલ બીજાણુ અથવા તો અચલિત બીજાણુ જેને કણી બીજાણુ તરીકે પણ ઓળખી શકાય છે અથવા તો કોનિડિયો સ્પોર તરીકે પણ ઓળખી શકાય છે। સૌથી પહેલા પહેલો પ્રકાર જોઈશું આપણે ચલ બીજાણુ। તો અહીંયા તમને બે ડાયાગ્રામ આપેલા છે, એક છે ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુ અને બીજો છે યુલોથ્રિક્સમાં ચલ બીજાણુ। મિત્રો યાદ રાખજો અહીંયા આકૃતિઓના પ્રશ્નો ઘણી વખત આપણને એક્ઝામમાં પૂછાય છે અને ત્યાં આપણે ધોકો પણ ખાઈ જઈએ છીએ, કારણ કે બીજાણુઓની રચના જે છે એ આપણને યાદ રહેતી નથી। તો આકૃતિઓ ખાસ તમારે યાદ રાખવાની છે કે આ પ્રકારની આકૃતિ જે છે એ ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુઓ છે અને આ પ્રકારની જો આકૃતિ હોય તો તેમાં યુલોથ્રિક્સના ચલ બીજાણુ આવેલા છે, આ બંને ચલ બીજાણુઓ છે। ચલ બીજાણુઓની વ્યાખ્યા શું કહી શકાય તો કસાધારી ચલિત બીજાણુઓ હોય, એટલે કે જે બીજાણુઓની રચનામાં કસા આવેલી હોય તો તેવા બીજાણુઓને આપણે ચલ બીજાણુ તરીકે ઓળખી શકીએ છીએ, ઇંગ્લિશમાં તેને ઝૂસ્પોર તરીકે ઓળખી શકાય છે। શેના શેના બીજાણુઓ જે છે એટલે કે કયા કયા વનસ્પતિના બીજાણુઓ જે છે ચલ બીજાણુ જોઈ શકાય છે,
તો એક તો લીલ, કેટલીક લીલ છે, કેટલાક ફૂગ છે. તો આવા જે સજીવો જે છે, કેટલીક લીલ અને ફૂગ જેવા સજીવો જે છે એમાં આવા ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે. કેટલીક વાર વાત કરીએ તો ચલ બીજાણુઓ જે છે એ ચલ બીજાણુ કશા દ્વારા પાણીમાં તરતા જોવા મળે છે. મોટે ભાગે યાદ રાખવાનું છે મિત્રો કે જે બીજાણુઓ ચલ બીજાણુઓ હોય છે તે બીજાણુઓ કોઈ ચોક્કસ માધ્યમ દ્વારા તરતા, એટલે કે પાણીના માધ્યમમાં તરતા હોઈ શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. કેટલાક બીજાણુઓ એવા પણ છે કે પાણીના માધ્યમમાં તરતા રહે છે અને જ્યારે પુખ્ત બને છે, તેનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે, ત્યારે તે વિકાસ પામીને સ્વતંત્ર નવા સજીવ તરીકે વિકાસ પામી શકે છે. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે યુલોથ્રિક્સનો, ક્લેમિડોમોનાસના અને ઉડોગોનેમના. જો મિત્રો અહીંયા તમને ક્લેમિડોમોનાસના અને યુલોથ્રિક્સના આપેલા છે. આગળની જે સ્લાઇડ જોઈ હતી એની અંદર આ જે આપણે આકૃતિ જોઈ છે એ આકૃતિ ઉડોગોનિયમના ચલ બીજાણુઓની છે. એક મિત્ર ફરક સમજી લેજો કે ક્લેમિડોમોનાસ જે છે એના જે ચલ બીજાણુઓ જે છે એમાં એક બીજાણુની અંદર બે કસાધારી હોય છે, એટલે કે એક આ અને એક આ, એમ બે કસા હોય છે, એટલા માટે તેને દ્વિકસાધારી બીજાણુઓ તરીકે પણ ઓળખી શકાય. તેની કસાની રચનાને આધારે પણ એક કસાધારી, દ્વિકસાધારી કે બહુ કસાધારી, આ રીતે તેના પ્રકારો પાડી શકાય છે જે કોલેજ લેવલે તમારે અભ્યાસ કરવાનો રહેશે. અહીંયા યુલોથ્રિક્સ જે છે એની અંદર કસાની સંખ્યા બે કરતા વધારે હોય છે, એટલા માટે તેને બહુ કસાધારી તરીકે ઓળખી શકાય છે. ઉડોગોનિયમની રચનાની વાત કરીએ તો ઉડોગોનિયમના જે બીજાણુઓ જે છે એમાં પણ બે કરતા વધારે બીજાણુઓમાં કસા, બે કરતા વધારે કસાઓ જોવા મળે છે, એટલા માટે તે પણ બહુ કસાધારી બીજાણુઓ ધરાવે છે. તો આ થાય મિત્રો ચલ બીજાણુ. હવે જોઈએ અચલ બીજાણુ. તો અચલ બીજાણુ એટલે શું? તો કસા વિહીન, એટલે કે જે બીજાણુઓની રચનાઓમાં કસા આવેલા હોતા નથી, કારણ કે તેઓ જો કસા ધરાવે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. તો કસા વિહીન બીજાણુઓ જ છે જેને આપણે અચલ બીજાણુ અથવા તો અચલિત બીજાણુ અથવા તો કોનિડિયાસ્પોર, જેને કણી બીજાણુ તરીકે પણ ઓળખી શકાય છે. મોટા ભાગના જે સ્થલજ સજીવો જે છે, સ્થલજ વનસ્પતિઓ, સ્થલજ ફૂગ છે, બરોબર છે, તો તેની અંદર આ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. અહીંયા પણ બે ડાયાગ્રામ આપેલા છે. એક છે એસ્પરજિલસના અંદર કણી બીજાણુ અને બીજું છે પેનિસિલિયમ નામની જે ફૂગ છે એની અંદર કણી બીજાણુ. તો આ જે કણી બીજાણુ જે છે એ સ્થલજ છે. સ્થલજ છે મીન્સ કે તે જમીન પર જોવા મળવાના છે અને તેનો વિકિરણ જે છે એ પવન દ્વારા થવાનું છે. તો આપણને જાણીએ છીએ મિત્રો કે જે વનસ્પતિના બીજાણુઓનું વિકિરણ પવન દ્વારા થાય તો પવનમાં ઉડવા માટે તેનું વજન જે છે એ હલકું હોવું જોઈએ. તો તે વજનમાં હલકા હોય છે, શુષ્ક હોય છે, ભેજરહિત હોય છે, કસા વિહીન હોય છે અને મજબૂત આવરણ યુક્ત હોય છે. મજબૂત આવરણ જરૂર છે મિત્રો, કારણ કે તેના અંદર જૈવિક દ્રવ્યો રહેલા હોય છે જેનું રક્ષણાત્મક આવરણ આ મજબૂત આવરણ કરે છે. જ્યારે આ બીજાણુઓ સાનુકૂલિત પરિસ્થિતિમાં પહોંચે છે ત્યારે તે સજીવનું નિર્માણ કરવા માટેની ક્ષમતા ધરાવે છે. અહીંયા ઉદાહરણ છે પેનિસિલિયમ અને એસ્પરજિલસ, આ બંને ફૂગ છે મિત્રો, યાદ રાખજો. તો આ થયા ચલ બીજાણુ અને અચલ બીજાણુ. હવે વાત કરીશું રચનાને આધારે. તો યાદ રાખજો મિત્રો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આ પ્રકારના બીજાણુઓ વધારે પડતા જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આપણે વાત કરેલી છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનું જીવન ચક્ર જે છે એ નોર્મલી બે તબક્કાઓમાં વિભાજિત થયેલું હોય છે, જે એકાંતરે જોવા મળે છે. પહેલો તબક્કો છે જન્યુજનક અવસ્થા અથવા તો બીજો તબક્કો છે બીજાણુજનક અવસ્થા. પહેલો તબક્કો અને બીજા તબક્કો, એટલે કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. કોઈક એવા વનસ્પતિ હોય કે જેની અંદર જન્યુજનક અવસ્થા પહેલી આવે, કોઈક એવા પણ વનસ્પતિ હોય કે જેની અંદર બીજાણુજનક અવસ્થા પહેલા આવે, એટલે કે વારા ફરતી વારા જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એક પછી એક આવ્યા જ કરે છે. તેવા જીવન ચક્રને આપણે એકાંતર જનન તરીકે ઓળખી શકાય છે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આવું એકાંતર જનન જોઈ શકાય છે. તો જ્યારે એકાંતર જનન હોય છે ત્યારે એકાંતર જનનમાં જોવા મળતા જે બીજાણુ સર્જનની અવસ્થાઓ છે એ અવસ્થાઓ દરમિયાન તે વનસ્પતિઓ બીજાણુ ઉત્પન્ન કરે છે. આવા બીજાણુઓ જે છે એ અલિંગી પ્રજનન કરવામાં તેને મદદ કરે છે. કઈ કઈ વનસ્પતિઓ છે? તો નોર્મલી ત્રિઅંગી વનસ્પતિઓ આ ગ્રુપમાં વધારે પડતી જોવા મળે છે. કેટલીક અનાવૃત બીજધારી પણ હોય છે અને કેટલીક આવૃત બીજધારી પણ હોય છે, પણ આપણે ઉદાહરણો પણ ત્રિઅંગી વનસ્પતિના લીધેલા છે.
તો ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એ સૌથી વધારે આ પ્રકારે બીજાણુઓ સર્જે છે. નોર્મલી ત્રિઅંગી વનસ્પતિઓની વાત કરીએ, ત્રિઅંગી વનસ્પતિઓનો જ્યારે બીજાણુજનક અવસ્થા હોય છે ત્યારે તે પોતાના પર્ણો ધરાવે છે. એ પર્ણોની રચના જેમાં ચોક્કસ પ્રકારની ધાન્યોનું નિર્માણ કરે છે. આવી ધાન્યો જે છે એ ધાન્યોની અંદર બીજાણુઓનું સર્જન થાય છે. તો બીજાણુઓનું સર્જન કરતી હોવાથી એવી ધાન્યોને બીજાણુ ધાન્યો તરીકે ઓળખવામાં આવે છે અને એવા પર્ણોને બીજાણુ પર્ણો તરીકે ઓળખી શકાય છે. બરોબર છે, યાદ રાખજો મિત્રો. ફરીથી એક વખત કહું છું કે ત્રિઅંગી વનસ્પતિઓમાં ચોક્કસ રચના દરમિયાન, એના બીજાણુ સર્જન દરમિયાન એટલે કે બીજાણુજનક અવસ્થા દરમિયાન તેની રચનામાં પર્ણો જોવા મળે છે. એ પર્ણો પર ચોક્કસ ધાન્યોનું નિર્માણ થાય છે અને એ ધાન્યોમાં બીજાણુઓનું ઉત્પત્તિ થાય છે એટલે કે નિર્માણ થાય છે. તો એ બીજાણુઓનું નિર્માણ જે ધાન્યોમાં થાય છે એ ધાન્યોને આપણે બીજાણુ ધાન્યો તરીકે ઓળખી શકાય છે અને જે પર્ણો પર આવી ધાન્યો આવેલી હોય છે તેવા પર્ણોને આપણે બીજાણુ પર્ણો તરીકે ઓળખી શકાય છે. અહીંયા સમબીજાણુ અને વિષમ બીજાણુ એના બે પ્રકારો છે. તો સમબીજાણુ પહેલો પ્રકારની વાત કરીએ તો હંસરાજ, જેને આપણે ફર્નસ તરીકે પણ ઓળખી શકીએ છીએ, નોર્મલી ગાર્ડનિંગ પ્લાન્ટ છે. આ વસ્તુ તમે બધા દરેક બગીચાઓની અંદર તમે જાઓ જ્યાં બોટનિકલ ગાર્ડન જેવા પ્લાન્ટ્સ હોય તો ત્યાં આગળ તમને હંસરાજ ચોક્કસથી જોવા મળશે. તો હંસરાજ જેને આપણે ફર્નસ તરીકે પણ ઓળખી શકાય છે, નોર્મલી આ હંસરાજમાં જ્યારે આવા બીજાણુ સર્જનની પ્રક્રિયા જોવા મળે ત્યારે તેની અંદર એક જ પ્રકારના બીજાણુ સર્જાય છે. એટલે કે બીજાણુઓ તો ઘણા બધા સર્જાય છે પણ દરેકે દરેક બીજાણુ સમાન રચના ધરાવતા હોય છે, સમાન પ્રકારના હોય છે. તો આવા એક જ પ્રકારના સત્ય બીજાણુઓ સર્જાય છે જેથી તેવા વનસ્પતિઓને સમબીજાણુક વનસ્પતિઓ તરીકે ઓળખી શકાય છે અને તેવા બીજાણુઓને સમબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને ડાયાગ્રામ આપેલો છે મિત્રો, એ ડાયાગ્રામની અંદર આ હંસરાજનો પ્લાન્ટ છે જેના પર્ણોની રચના જુઓ તો પર્ણોની રચનાની અંદર ઘણી બધી બીજાણુ ધાન્યોનું સર્જન થાય છે. અહીંયા તમને જે પર્ણોની રચનાની અંદર છીકણી કલરના જે ટપકા જેવી રચનાઓ દેખાય છે જે બીજાણુ ધાન્યો છે. અહીંયા તેનો ડાયાગ્રામ આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો જે પર્ણ જે છે પર્ણની રચનાની અંદર આ એક બીજાણુ ધાની છે. આ જે એક બીજાણુ ધાની જે છે એ એક બીજાણુ ધાનીની અંદર ઘણી બધી આ બીજાણુ ધાનીઓ જે છે એ સર્જાય છે. એટલે કે એક જે સ્પોરેન્જિયા જે છે એ સ્પોરેન્જિયાની અંદર આવા ઘણા બધા બીજાણુઓ સર્જાય છે. નોર્મલી એક જ પર્ણ ઉપર આવે તો ઘણી બધી બીજાણુ ધાન્યોનું સર્જન થયેલું હોય છે. દરેકે દરેક બીજાણુ ધાન્યની રચના જુઓ તો બીજાણુ ધાન્ય ઉપર તમને એક ચોક્કસ વલય જોવા મળશે. અહીંયા ડાર્ક કલરનો છીકણી કલરનો જે સ્તર જોવા મળે છે એ વલય, જેને આપણે સ્ફોટી વલય તરીકે ઓળખીએ છીએ. જ્યારે તે પુખ્તાવસ્થાએ પહોંચે છે, બીજાણુ ધાની સંપૂર્ણ રીતે પરિપક્વ બને છે ત્યારે આ બીજાણુ ધાની જે છે એ બાહ્ય ભેજનો સંગ્રહ કરે છે, ભેજનું શોષણ કરે છે, જેને કારણે તે ફૂલે છે અને સ્ફોટી વલય ફાટે છે. જ્યારે સ્ફોટી વલયનું સ્ફોટન થાય છે ત્યારે તેમાંથી આવા અસંખ્ય બીજાણુઓ જે છે એ મુક્ત થાય છે, જે હવાના માધ્યમ દ્વારા વિકિરણ પામીને દૂર જઈને જ્યાં આગળ તેને પોષક દ્રવ્ય પ્રાપ્ત થશે, પૂરતા પ્રમાણમાં પોષક પ્રાપ્ત થશે ત્યાં તે પૂર્વદેહનું નિર્માણ કરશે અને પૂર્વદેહ ફરીથી નવી વનસ્પતિનું નિર્માણ કરશે. તો આ થયા સમબીજાણુ. હવે વાત કરીએ બીજાણુના પ્રકારોમાં, બીજો પ્રકાર છે વિષમ બીજાણુ. તો વિષમ બીજાણુની અંદર પણ ત્રિઅંગી વનસ્પતિનું જ ઉદાહરણ લીધેલું છે, જેમ કે સેલાજીનેલા. સેલાજીનેલા જે છે તે નોર્મલી આ વિષમ બીજાણુક સમુદાયની અંદર જોવા મળે છે. કેટલીક અનાવૃત બીજધારી પણ છે અને કેટલીક આવૃત બીજધારી પણ છે. નોર્મલી સેલાજીનેલાની વાત કરીએ તો સેલાજીનેલાની અંદર એક જ વનસ્પતિની અંદર બે જુદા જુદા પ્રકારના બીજાણુઓ સર્જાય છે. હવે બે જુદા જુદા પ્રકારના બીજાણુ સર્જાય તો એટલા માટે આવી વનસ્પતિને વિષમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું છે કે વિષમ બીજાણુકની જો વાત કરીએ તો વિષમ બીજાણુકના આધારે આપણે વનસ્પતિના બે પ્રકાર પાડી શકીએ છીએ. કયા કયા? તો જો બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે, બે પ્રકારના બીજાણુ કયા કયા હોય છે તો એક છે માઇક્રોસ્પોર અને બીજું છે મેગાસ્પોર. બરોબર છે, અહીંયા આકૃતિ આપેલી છે, આ માઇક્રોસ્પોર છે અને આ છે મેગાસ્પોર. બરોબર છે, લઘુ બીજાણુ અને મહાબીજાણુ.
લઘુ બીજાણુ અને મહાબીજાણુ જે છે એમાં લઘુ બીજાણુ જે છે એ લઘુ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય છે, જ્યારે મહાબીજાણુ જે છે એ મહાબીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. તો નોર્મલી લઘુ બીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની જો એક જ વનસ્પતિ દેહ પર હોય, બરોબર છે, જો એક જ વનસ્પતિ દેહ ઉપર આવી લઘુ બીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની બંને સાથે આવેલી હોય તો તેને આપણે સમસુકાયક અથવા તો સમબીજાણુ ધાની અથવા સમબીજાણુ પર્ણ તરીકે ઓળખી શકાય છે. પણ જો આપણે આવી વાત કરીએ કે લઘુ બીજાણુ જે છે લઘુ બીજાણુ અને મહાબીજાણુ જે છે એ અલગ અલગ પ્રકારના સુકાય પર જોવા મળે તો તેને આપણે વિષમ સુકાયક વનસ્પતિ તરીકે પણ ઓળખી શકાય છે. એટલે કે યાદ રાખવાનું મિત્રો, જો લઘુ બીજાણુ અને મહાબીજાણુ એક જ સુકાય પર જોવા મળે તો તેને આપણે સમસુકાયક તરીકે ઓળખી શકીએ છીએ, અને જો અલગ અલગ સુકાય પર જોવા મળે તો તેને આપણે વિષમ સુકાયક તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી આવા બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થયેલા હોય છે, લઘુ બીજાણુ અને મહાબીજાણુ. લઘુ બીજાણુ જે છે જેની અંદર નરજન્યુ ઉત્પન્ન થયેલા હશે, અને મહાબીજાણુ જે છે જેની અંદર મહાબીજાણુ ઉત્પન્ન થયેલા હશે, જેની અંદર માદજ અંડકોષ જે છે એ જોવા મળશે. બંને જે છે આગળ જતા પ્રક્રિયા કરીને નવો યુગ્મનજ બનાવે છે, અને યુગ્મનજ જે છે એ આગળ જતા નવો વનસ્પતિનો દેહ બનાવે છે, બરોબર છે. તો અહીંયા લિંગી પ્રજનન જેવી પ્રક્રિયા છે, પણ ખરેખર અહીંયા બીજાણુઓનું સર્જન થાય છે. આ વસ્તુ એક ખાસ સમજો, આપણને એવું લાગે છે કે જાણે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે, પણ અહીંયા લિંગી પ્રજનન નથી મિત્રો, અહીંયા બીજાણુઓનું સર્જન થાય છે, અને એ બીજાણુઓ જે છે એ આગળ જતા જન્યુઓનું નિર્માણ કરે છે. એટલા માટે લઘુ બીજાણુ અને મહાબીજાણુ આવા બીજા બીજાણુ જે છે એ ઉત્પન્ન થાય છે, એટલા માટે તેને આપણે વિષમ બીજાણુક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સાથે બાજુમાં આવેલો બેલ આઇકન જે છે એ પણ દબાવી દેજો, અને આવા નવા વિડીયો જોવા માટે જરૂર મારી એજ્યુકેશન હેપી એન્ડ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરજો.